ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, કેમ છો બાળ મિત્રો? તમે મારી જ રાહ જોતા હતા ને? હા, તમને ખબર પડી ગઈ કે આજે આપણે ફરી વાર્તા સાંભળવાની છે, અને તે પણ નવી વાર્તા. બરાબર ને? અત્યાર સુધીની બધી વાર્તા તમને યાદ છે ને? ઓકે, તો ચલો હવે આજે આપણે નવી વાર્તા કરીએ. સાંભળવી છે? ઓકે, તો બધા ધ્યાનથી સાંભળજો. બરાબર, ચલો આપણે વાર્તા જોઈએ. બાળમિત્રો, આજની આપણી વાર્તા છે પ્રામાણિક ગાય. એક ગામ હતું, તેમાં એક ગાય રહેતી હતી. તે ખૂબ જ શાંત અને વિનમ્ર હતી. તે પ્રામાણિકતાથી બીજી ગાયો સાથે ઝઘડ્યા વગર રહેતી હતી. એકવાર એક વાઘે તેને જંગલમાં એકલી ઘાસ ચરતા જોઈ. વાઘ બેકાબૂ થઈ ગયો અને ગાય પર તરાપ મારવા આગળ વધ્યો. વાઘ ગાય પર હુમલો કરવાની તૈયારીમાં જ હતો ત્યાં ગાય બોલી ઉઠી, વાઘ રાજા, જરા થોભો. મારા શબ્દોને ખૂબ જ શાંતિથી અને ધીરજપૂર્વક સાંભળજો. મારા ઘરે મારું બચ્ચું છે. તે હજુ 2 મહિનાનું પણ થયું નથી. તે ઘાસ ખાતા પણ શીખ્યું નથી. જો તમે મારા પર થોડી દયા કરો તો હું મારા બાળકને દૂધ પીવડાવીને આવું અને બીજા સાથે કઈ રીતે વર્તન કરવું તે શીખવીને તમારી પાસે આવી જઈશ. વાઘ બોલ્યો, આવી લુચ્ચાઈ, તું તારા બચ્ચાને ખવડાવીને મારી પાસે આવીશ? તું એવું તો નથી વિચારતી ને કે હું જંગલમાં રહું છું એટલે હું મૂરખ છું, મારામાં બુદ્ધિ નથી. ગાય બોલી, હું હંમેશા સત્ય જ બોલું છું અને બોલેલા વચનો પાડું છું. દરેકે ક્યારેક ને ક્યારેક તો મૃત્યુને મળવાનું જ છે, તો મને લાગે છે કે મારા મોતની ઘડી આવી ગઈ છે. અને આમ પણ તારો ખોરાક ન બનીને તારા જીવનકાળ દરમિયાન અન્ય માટે બીજું તો હું શું કરી શકવાની હતી? એટલે એ વાત સાચી છે કે મને મૃત્યુનો ડર નથી. જ્યારે તમે મારા પર કૂદ્યા ત્યારથી જ મારી જીવન જીવવાની આશા મરી ગઈ છે. પણ મારા નાના બચ્ચાનો તો વિચાર કરો, એ મારી રાહ જોતું હશે. હું મારા બાળકને દુનિયા વિશે તેમજ સારા અને ખરાબ જ્ઞાન આપીને પાછી આવી રહીશ. હું મારા બાળકને મન ભરીને જોઈ લેવા માંગુ છું અને છેલ્લી વાર તેને ધવડાવી લેવા માંગુ છું. ત્યાર પછી તમે મને ખાઈ લો, તેમાં મને કોઈ આપત્તિ નથી. વાઘ બોલ્યો, અરે તમે પ્રાણીઓ તો મનુષ્ય જોડે રહો છો, તો કઈ રીતે તારા શબ્દો પર વિશ્વાસ મૂકી શકું? ભલે જા, હું તારી લાગણીઓને માન આપીને તને એક તક આપું છું. જોઉં છું કે તું કેટલી પ્રામાણિક છે. જા, તું જઈ શકે છે. ગાયે ઘર તરફ દોડ મૂકી અને તેના ભૂખ્યા બચ્ચાને ધવડાવવા લાગી. તેને પ્રેમથી વહાલ કરીને અશ્રુભીની આંખો સાથે ગાય બોલી, મારા વાલા બચ્ચા, બરાબર જીવન જીવજે. બધા સાથે નમ્રતાથી વ્યવહાર કરજે. તારા શબ્દો પર કાયમ રહેજે. કોઈ પણ સંજોગોમાં જૂઠું બોલતો નહીં. તારા વર્તનથી તારું નામ રોશન કરજે. આ શબ્દો કહીને ગાય ભારે હૃદયે જંગલ તરફ ચાલી નીકળી. ગાયને પોતાની તરફ આવતી જોઈને બેચેનીથી ગાયની રાહ જોઈ રહેલો વાઘ અચરજ પામ્યો અને બોલ્યો, અરે વાહ, આ ગાય કેટલી પ્રામાણિક છે. એ મારો ખોરાક બનવા તેના વચન પ્રમાણે પાછી આવી. આ ગાય મહાન છે કે જેણે એના વચનને પ્રાણ કરતાં પણ વધારે મહત્ત્વ આપ્યું છે. જો હું આ ગાયને મારીશ તો હું મહાપાપ કરી બેસીશ. ગાય વાઘની નજીક આવી ત્યારે વાઘે તેને કહ્યું, ગાય, તું મહાન છે. તારું વચન રાખવાની ખાતર પ્રાણોની પણ પરવા કર્યા વિના તું મારી પાસે પાછી આવી. જો હું તને મારીશ તો એ મહાપાપ ગણાશે. તારા પર શંકા કરવા બદલ મને માફ કરી દે. હું મારી ભૂખ બીજી રીતે સંતોષી લઈશ. આ સાંભળીને ગાય ઘરે ગઈ અને તેના બચ્ચા સાથે ખુશીથી જીવન વ્યતીત કરવા લાગી. તો બાળમિત્રો, વાર્તા સાંભળવાની મજા આવી ને? તો હવે આપણે ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી મજામાં રહેજો. બાય.